વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને અહીં દર્શાવેલ બે લાઇકન પ્રેસ કરવાથી આપણી આ ચેનલના નોટિફિકેશન તમે સરળતાથી મેળવી શકો છો મિત્રો આજે એક મહત્વના ટોપિક રેશન કાર્ડ તેમાં માણસો ખૂબ જ ધક્કા ખાવે છે અને તાલુકાના જે ધક્કા છે એ લગભગ પંદરથી વીસ કિલોમીટર અથવા તો મોટો તાલુકો હોય તો એ છેવાડાના ગામડા હોય ત્યાંથી માણસોને મોટા ધક્કા થતા હોય છે કોઈ તાલુકા પચાસ કિલોમીટર દૂર પણ હોઈ શકે છે તો એમના માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલી છે તો જોઈએ આપણે શું છે એ જાહેરાત તો રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લઈ રેશન કાર્ડ અંગેની સેવાઓ હવે ગામડે મળી રહે તે માટે ઠરાવ કર્યો છે આ ઠરાવની નકલ જોઈતી હોય તો તમે તમારું ઈમેલ આઈડી એ છે કોમેન્ટમાં જણાવી શકો છો અને એ આપને એ ઠરાવની નકલ છે એ પીડીએફના ફોર્મેટમાં તમને ઈમેલ કરવામાં આવશે તો આપણો આપણે આગળ જોઈએ કે કઈ કઈ સેવાઓ છે અને કઈ રીતે એ સેવાઓ મળશે તો પહેલાં આપણે જોઈએ કે એ સેવાઓ છે એ કઈ રીતે તમને મળી શકે છે તો તમારે સૌપ્રથમ છે આ રાશન કાર્ડ સંબંધિત સેવાઓ મેળવવા માટે છે એ ઈ ગ્રામ સેન્ટર પર જઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક જેને આપણે વીસીઈ કહીએ છીએ એની મદદથી નિયત નમૂનાનું ફોર્મ ભરવાનું રહેશે તથા આ ફોર્મમાં જરૂરી સહી કરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ અને ડિકલેરેશન સાથે જરૂરી ફી જમા કરાવવાના રહેશે ત્યારબાદ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક અરજદારના ફોર્મની ચકાસણી કરી જરૂરી પ્રમાણપત્રો સ્કેન કરી અરજદારની માહિતી ડિજિટલ ગુજરાત પોર્ટલમાં દાખલ કરશે હવે પ્રોસેસ છે એ આ વીસીની છે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક દ્વારા દાખલ કરવામાં આવેલ માહિતી વિગતોની સિસ્ટમ દ્વારા અન્ય ઉપલબ્ધ ડેટાબેઝ જેમ કે ઇલેક્શન કાર્ડ ડીજીલોકર દ્વારા સ્વમેળે ચકાસણી કરી રિસિપ્ટ એસએમએસ મોકલવામાં આવશે જેમાં અરજીનો યુનિક નંબર તથા પ્રમાણપત્ર મળવાની સંભવિત તારીખ લખેલા છે એટલે તમને આ એસએમએસ દ્વારા જ જાણ કરવામાં આવશે અને ઇમેઇલ પણ મોકલવામાં આવશે ત્યારબાદ સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોનિકલી અરજી તલાટી કમ મંત્રીશ્રીને મંજૂરી અર્થે મોકલવામાં આવશે ત્યારબાદની પ્રોસેસ છે તો આ રીતે મળેલ અરજીઓ પર તલાટી કમ મંત્રીશ્રી નીચેની વિગતે કાર્યવાહી કરશે તલાટીએ શું કાર્યવાહી કરવાની છે એ જોઈએ અરજીની વિગતો અને દસ્તાવેજોની ચકાસણી કરશે જો અરજી યોગ્ય માલુમ પડે તો તેને મંજૂરી આપશે જો અરજી અધૂરી અયોગ્ય માલુમ પડશે તો યોગ્ય કારણો સાથે અરજીનો અસ્વીકાર કરશે તથા તેની જાણ અરજદારને ઈમેલ એસએમએસ મારફત થશે એટલે કોઈ અધૂરા પુરાવા હોય તો તમને એની પણ જાણ કરવામાં આવશે કે તમારી અરજી છે સો એન્ડ સો કારણોસર છે એ નેગેટિવ અથવા તો અસ્વીકાર કરવામાં આવેલો છે અને ત્યારબાદ અરજી છે નાયબ મામલતદાર પુરવઠાને મળશે અને જો અરજીની તમામ વિગતો યોગ્ય હશે તો અરજીનો સ્વીકાર કરી મંજૂરી અર્થે મામલતદાર પુરવઠાને મોકલી આપશે જો અરજી અધૂરી અયોગ્ય માલુમ પડશે તો કારણો સાથે એનો અસ્વીકાર કરવામાં આવશે કારણો પણ આવશે ત્યારબાદ છે અરજી છે એ મામલતદારને એ મળશે અને અરજી યોગ્ય માલુમ પડીએ મંજૂરી આપશે અને તેના પર ડિજિટલ સહી કરશે ત્યારબાદ અરજદારને પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે એટલે જો તમારી અરજી છે એ યોગ્ય હોય તો જ સ્ટેપ બાય સ્ટેપ છેલ્લે મામલતદાર સાહેબ સુધી જશે અને એ મંજૂર થશે બાકી કોઈ પણ કારણોસર તલાટી પણ એ પહેલે પહેલી જ વખત અરજી કરેલ હોય ને યોગ્ય ન હોય તો ત્યાંથી જ એ રિજેક્ટ કરી નાખશે અને આગળ અરજી આપણી એ મોકલવામાં નહીં આવે તો યોગ્ય અરજી હશે તો જ એનો સ્વીકાર કરવામાં આવશે અને સ્ટેપ બાય સ્ટેપ ત્રણ સ્ટેપ પસાર કરવામાં આવશે અને ત્યારબાદ એનો નિર્ણય લેવામાં આવશે જો પોઝિટિવ હશે અરજી આપની તો અધૂરી અરજી હશે તો એનો અસ્વીકાર કરવામાં આવશે અરજીની મંજૂરી અસ્વીકાર સંબંધિત કાર્યવાહીની જાણ અરજદારને ઈમેલ એસએમએસ મારફત થશે અને અરજદાર ત્યારબાદ ઈગ્રામ સેન્ટર પર જઈ તેમનું સુધારેલ રેશન કાર્ડ મેળવી શકશે અને આ પ્રમાણપત્ર અરજદાર તેના ડિજિલોકર એકાઉન્ટ પરથી મેળવી શકશે આ ડિજિલોકર છે એમાં પણ એ પ્રમાણપત્ર એ ડાઉનલોડ થઈ જશે તમે ડાઉનલોડ કરી શકશો આ ડિજિલોકર એપ્લિકેશન વિશે આપણે એક વિડીયો બનાવેલો છે એ તમે પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો તો આ રીતે છે તમારી એ અરજી છે મંજૂર થશે અને ડિજિલોકરમાં પણ એ આવી જશે અને આ વીસી દ્વારા છે એ વીસ રૂપિયા ફી લેવામાં આવશે આ અરજીની તમારી અને એ વીસીને સોળ રૂપિયા છે એ આપવામાં આવશે સરકાર દ્વારા એમાંથી વીસ રૂપિયામાંથી સોળ રૂપિયા એ વીસી સોળ રૂપિયા છે વીસીને મળશે અને ચાર રૂપિયા છે ગ્રામ પંચાયતને મળશે અને આ સેવાઓ છે એ આ ત્રણ પ્રકારની સેવાઓ છે એ તમને આ પૂરી પાડવામાં આવશે વીસી દ્વારા આ ત્રણ પ્રકારની સેવાઓ છે ગામડે જ મળી રહેશે એટલે રાજ્ય સરકારનો આ નિર્ણય છે એમ ખૂબ જ મહત્વપૂર્ણ છે લગભગ વીસ ત્રીસ કિલોમીટરના અંતરેથી ગામડામાંથી તાલુકામાં ધક્કા ખાતા અરજદારો માટે આ નિર્ણય છે ખૂબ જ લાભકારી થશે અને આ સરકારશ્રીનો આશય તો ખૂબ જ સારો છે આ સેવાઓ લોકોને ગામડે મળી રહે પણ ગામના તલાટીકા મંત્રીશ્રીઓ જો આમાં સહકાર આપે તો જ સરકારનો હેતુ એ સાચો સિદ્ધ થઈ શકશે આપણી ચેનલ પર સરકારી યોજનાઓ તથા જમીન મિલકતને લગતા વિડીયો ઉપલબ્ધ છે જો તમે પ્લેલિસ્ટમાં એ જઈને જોવા માગતા હોય તો તમે જોઈ શકો છો ને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો આભાર